નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રકરણ 6, જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. બરાબર, તો તેનું જે તમારું સ્વાધ્યાય આપેલું છે ટેક્સ્ટ બુકમાં, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડીયોમાં જોતા જશું. સ્ટેપ બાય સ્ટેપ દરેક ક્વેશ્ચન છે તેનું આપણે આન્સર જોશું, જેથી કરી તમે બુક બનાવતા હોય અથવા એક્ઝામ રિલેટેડ તૈયારી કરતા હો તમારી, તો તમને ખૂબ કામ લાગશે. એમાં તમને પ્રથમ પ્રશ્ન પૂછેલો છે કે તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો. તો મિત્રો, આ ક્વેશ્ચન છે ઘણી બધી વાર તમને એક્ઝામમાં જૂના પેપર્સ તમે જોશો તો તેમાં પણ તમને જોવા મળેલો છે, અને ભવિષ્યમાં જે પણ એક્ઝામ લેવાશે તેમાં પણ આવા સવાલ છે મોસ્ટલી પૂછાતા હોય છે, અને ખાસ સ્વાધ્યાયના સવાલ છે એ તો વધુ ને વધુ પૂછાતા હોય છે. તો પહેલાં આપણે એ તૈયાર કરી લેવાના. હવે આપણે આ પ્રશ્નની વાત કરી તો તેની અંદર આપણે જવાબ શું લખશું, તો કે તે ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ છે. બરોબર છે, જે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવેલ છે. આટલી વસ્તુ તો આપણે બધાને ખબર જ હોય, આ બે પોઈન્ટ તો તમારે વ્યવસ્થિત લખી જ નાખવાના. ઈસવીસન 1630માં મુમતાજ મહલ મરણને શરણ થતાં ઈસવીસન 1631માં તાજમહેલ સ્થાપત્યના બાંધકામની શરૂઆત થઈ, જે 22 વર્ષ બાદ તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. શાહજહાંની અંતરિચ્છા એ હતી કે સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા જ મુમતાજ મહલનું નામ પણ જગતભરમાં અમર થઈ જાય. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેને મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ ભવ્ય સ્થાપત્યના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓનું પણ યોગદાન રહેલું છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. બરાબર, આપણે દરેક ક્યારે ફરવા જતા હોય તો તાજમહેલની મુલાકાત તો લે જ છે, બધા ફરવા જાય લોકો. બરાબર, જે નથી ગયા એ પણ ખાસ લઈ લેજો, કારણ કે ભારતમાં દુનિયાની અજાયબીઓ જે 7 છે એમાંની માહિતી એક છે, તો તમારે અહીંયા જવું જોઈએ. બરાબર, જાઓ તો. અને આ બધી પોઈન્ટ છે આપણે બધાને તાજમહેલ વિશે ખબર છે, જ્યારે પણ તમારે એક્ઝામમાં પૂછાય તો આ બધા પોઈન્ટનો તમારે ઉલ્લેખ તેમાં કરવાનો, જેથી કરી તમને મેક્સિમમ માર્ક્સ છે એ મળી શકે. ત્યાર પછી બીજો સવાલ છે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો. તો કે મંદિરો, કિલ્લાઓ, તોરણો, શિલાલેખો, વાવ, કૂવા, મિનારાઓ, મસ્જિદો અને ગુફા સ્થાપત્યો વગેરે શિલ્પ સ્થાપત્ય કલાના ક્ષેત્રે ગુજરાત તેના કલા વારસાને ઉજાગર કરે છે. સિંધુ સભ્યતાના નગરોમાં ધોળાવીરા અને લોથલ જાણીતા કેન્દ્રો છે. ધોળાવીરા કચ્છના ખદીરબેટમાં તથા લોથલ ભોગાવો અને સાબરમતી એમ બંને નદીઓના પ્રદેશના ધોળકા તાલુકામાં આવેલું સ્થળ છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં ધોળાવીરા તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું. ધોળાવીરામાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો પણ જોવા મળે છે, જ્યારે લોથલ એક પુરાતત્વીય સ્થળ તરીકે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યની સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું ધીકતું બંદર હતું. ઝૂલતા મિનારા તેના કંપનના વણ ઉકેલિયા રહસ્ય માટે જાણીતા છે, તથા અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક રચનાના કારણે સીધી સૈયદની જાળી પણ પ્રખ્યાત છે. અમદાવાદની એક ઐતિહાસિક નગરી તરીકેની ગણના થાય છે. તેના સાંસ્કૃતિક વારસા પૈકીના સ્થળોમાં જામા મસ્જિદ, ભદ્રનો કિલ્લો, અઠીસિંહના દેરા વગેરે જોવાલાયક સ્થળો ધરાવતા વિશિષ્ટ શૈલીના શિલ્પ સ્થાપત્યો આવેલા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દ્વારકા, પાલિતાણ અને જૂનાગઢના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં ભવ્યાતિભવ શિલ્પ સ્થાપત્ય ધરાવતા સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. જ્યારે જૂનાગઢમાં આવેલા કલા વારસાના સ્થળોમાં ઉપરકોટ, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવગણ કૂવો, અશોકનો શિલાલેખ, જૈન મંદિરો, જૂનો રાજમહેલ અને બહાઉદ્દીન વજીરની કબર પણ વગેરે જોવાલાયકો છે. ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં દર મહાશિવરાત્રિએ ભરે છે. ક્યારે ભરે છે? તો કે દર મહાશિવરાત્રિએ ભરે છે. બરાબર, ભવનાથનો મેળો જે જીવનમાં ઉત્સવ આનંદ છલકાવનારી વિશિષ્ટ લોક પ્રવૃત્તિ સમાજ જીવનનું મહત્ત્વનું અંગ ગણાય છે. ઉત્તર ગુજરાતમાં આવેલા શિલ્પ સ્થાપત્ય કલાના કલા વારસામાં સ્થળોમાં પાટણ, વડનગર, સિદ્ધપુર, તારંગા અને શામળાજી વગેરે જેવા જોવાલાયક સ્થળો છે. શામળાજી મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે, જેની સ્થાપત્ય કલા બેનમૂન છે, તથા તારંગા તીર્થ ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીક છે. તેની ટેકરીઓ પરનું તીર્થ તારા માતાનું મંદિર ધરાવે છે. આ ઉપરાંત પાટણમાં રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ છે. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું, જેને રાણીની વાવ કહેવાય છે. બરાબર, આ ખાસ યાદ રાખી લેજો કોને કરાવેલું છે, તો કે ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ
પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું, બરાબર, જેને આપણે અત્યાર સુધી કેના નામથી ઓળખી છીએ, તો કે રાણીની વાવ. ઈસવીસન 2014માં યુનેસ્કોએ વિશ્વ વારસાના સ્થળોમાં રાણીની વાવનો સમાવેશ કરેલ છે, જ્યારે સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1140માં સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે. આમ રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે, તે સિદ્ધપુરનું સ્થાપત્ય ગણાય છે. વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને તોરણ બનાવવામાં આવેલ છે, જે પ્રવેશદ્વાર તરીકેના હિન્દુ સ્થાપત્યના તોરણો બનતા. ગુફા સ્થાપત્યમાં બાવા પિયારા, ઉપરકોટ, ખાપરા કોળિયા, ખંભાલીડા, તળાજા, ઢાંક, સાણા, ઝીંઝુરીજર અને કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. વાવ એ પગથિયાવાળો કૂવો છે. પગથિયાને 1, 2, 3 કે 4 મુખ અને 6, 9 કે 12 ફૂટ હોય છે, બરાબર, એટલે મજલા. તેના આધારે તેને નંદા, ભદ્રા, જયા અને વિજયા એવા પ્રકાર પડે છે, બરાબર. વાવના કેટલા પ્રકાર પડે છે, તો કે 4, નંદા, ભદ્રા, જયા અને વિજયા. જ્યારે જાણીતા સ્થળો પૈકી પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ અને ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવ જોવાલાયક સ્થળો છે. જ્યારે સ્તૂપ અને વિહારનું નિર્માણ કાર્ય ક્ષત્રપકાળ દરમિયાન થયેલ છે, એમાં બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયેલ છે. તે સ્થાપત્ય સ્થળોમાં દેવની મોરીનો સ્તૂપ સામ્રાજીમાં આવેલો છે, બોરદેવી સ્તૂપ જિલ્લો જૂનાગઢ, બરાબર, જૂનાગઢમાં આવેલો છે, ઇટવા સ્થળે ગાંધીનગરમાં ઇટવા, બૌદ્ધ સ્તૂપ વગેરે આપણા ગુજરાતના શિલ્પ સ્થાપત્યના કલા વર્ષના સ્થળો તરીકે પ્રસિદ્ધ છે, જે ગુજરાતની ગરિમાનું દર્શન કરે છે, બરાબર. તો આ રીતના તમે ગુજરાતની જે વારસા છે એના વિશે તમે લખી શકો છો. હવે તમને એમ થશે, સાહેબ આપણે આટલા બધા પ્રશ્નોના જવાબ છે મોટા મોટા લખવાના, ના, એવું ન, જેટલા માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછાણો હોય એ રીતના તમારે જવાબ લખવાનો હોય. 2 માર્ક્સમાં પૂછાયેલો હોય તો 4 થી 5 લીટી લખવાની, 4 માર્ક્સમાં પૂછાયેલો તો 7 થી 8 લીટી લખવાની, એ રીતના તમારે કમ્પ્લીટ જવાબ છે બનાવવાનો હોય. આપણે અત્યારે શીખીએ છીએ એટલે આપણે બધી વસ્તુ લઈ લે, એમાંથી જેટલી વસ્તુ તમને યાદ રહી એટલી બધી વસ્તુ તમે તમારી બુક્સમાં અથવા તમારું પેપરમાં પૂછાય ત્યારે તમે લખી શકો છો, બરાબર. ત્યાર પછી ત્રીજો સવાલ છે કે દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો. તો કે દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1638માં શાહજહાએ કરાવ્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાએ પોતાના નામથી શાહજહાના બાદ વસાવ્યું હતું. આ લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. અન્ય ઇમારતો પૈકી દીવાને ખાસ વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયેલો છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાજનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થયેલ છે. આ લાલ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો, બરાબર. મયુરાસન છે એ કોણ લઈ ગયું, તો કે નાદિર શાહ છે એ ઈરાન લઈ ગયેલ છે. આમ દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પર ધ્વજવંદન કરવામાં આવે છે, બરાબર. આ રીતના તમારે જવાબ લખવાનો થશે. ત્યાર પછી ચોથો છે અને મોસ્ટ ટાઈમ પછી ઘણી બધી એક્ઝામમાં હોય છે, હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. તો હમ્પી તો પહેલાં ક્યાં આવેલું છે, તો કે હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. તે કર્ણાટક રાજ્યના બેલ્લાત જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલું છે. ક્યાં આવેલું છે, તો કે કર્ણાટક રાજ્યના બેલ્લાત જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલું છે. વિજયનગરના શાસકો કલાપ્રેમી હોવાથી તેમના શાસનકાળ દરમિયાન રાજ્યમાં સ્થાપત્ય અને વિશિષ્ટ શૈલી વિકાસ પામી. સમ્રાટ કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. તેમના સમયમાં હમ્પી નગરમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયેલ છે. આ ઉપરાંત વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે. વિશાળ પથ્થરોને કંડારીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ વિજયનગર સામ્રાજ્ય શૈલીની મુખ્ય વિશેષતા છે. સ્તંભ અને સ્તંભાવિલાઓ પર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે, જે વિજયનગર શૈલીને ઉજાગર કરે છે, બરાબર. ત્યાર પછી પાંચમો સવાલ છે કે ખજુરાહોના મંદિરનો પરિચય આપો. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજ્યનું સ્થળ હતું. કેનું? તો કે બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. તે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલું છે. ચંદેલ રાજાઓના સમયમાં અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું હતું. તેમાં આજે 25 મંદિરો જ તેની સાક્ષી પૂરે છે. ખજુરાહોના મંદિરો પ્રારંભિક સમયમાં ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવેલ છે. તે મંદિરો નાગર શૈલીમાં નિર્માણ પામેલા છે. આ મંદિરોમાં મોટાભાગના શૈવ મંદિરો તથા કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિજ્ઞાન સમાનતા ધરાવે છે. 64 યોગિનીનું મંદિર આ મંદિરોમાં મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિત શૈલી માટે જાણીતું છે. ખજુરાહોના મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ દેશ પરદેશના પ્રવાસીઓ મંત્રમુગ્ધ
બને છે, બરાબર. આ રીતના તમે જવાબ છે ખજુરાહોના મંદિર વિશે લખી શકો છો. ત્યાર પછી છઠ્ઠો છે કે કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. મિત્રો આ પણ મોસ્ટ ટાઈમ છે, ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે અને આવનારી ઘણી બધી એક્ઝામમાં પૂછાશે, એટલે તમને આ સવાલ છે કમ્પ્લીટ આવડવો જોઈએ. કયો હતો કે કોણાર્કના સૂર્ય મંદિરવાળો. હવે આપણે જોઈએ એમાં જવાબમાં શું લખવાનું છે, તો કે તે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે. કોના સમયમાં? તો કે ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે. ક્યાં આવેલું છે? તો કે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં. આ મંદિરનું બાંધકામ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરને આપણે બીજા કાળા પેગોડા તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ? તો કે આ મંદિરનું જે બાંધકામ છે એ કાળા પથ્થરમાંથી થયેલું છે, એટલે આપણે એને કાળા પેગોડા તરીકે પણ ઓળખીએ છીએ. આ મંદિર રથ મંદિર છે, જે 7 અશ્વથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામેલ છે. આ રથ મંદિરને 12 વિશાળ પૈડા છે. પ્રત્યેક ચક્ર 8 આરાથી બનેલ છે, જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 માસને પ્રતિબિંબિત કરે છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વાત કરી કે રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાને ઉજાગર કરે છે, બરાબર. ત્યાર પછી 7મો સવાલ છે કે બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. તે તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુર ખાતે આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી ઈસવીસન 1010ના સમયગાળા દરમિયાન થયેલ છે. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તે બૃહદેશ્વર મંદિર કહેવાય છે, બરાબર. ક્યાં આવેલું છે? તો કે તાંજોરમાં આવેલું છે. અને કયા સમયગાળા દરમિયાન બનેલ છે? તો કે 1003 થી લઈને 1010, બરાબર. કેનું મંદિર છે? તો કે મહાદેવ શિવનું મંદિર છે, એટલે એને આપણે બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખીએ છીએ. આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાયેલું હતું, તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલ છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે અને તત્કાલીન સમયે આ મંદિર ઊંચા શિખરવાળા મંદિરોમાં સ્થાન પામેલ છે. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર 13 માળનું ગોપુરમ ધરાવે છે, તેથી તે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, બરાબર. 13 માળનું ગોપુરમ છે તેમાં. એના લીધે શું છે? તો કે આ મંદિરોની જે કલા છે એ ખૂબ વિકાસ પામેલી છે અને આ મંદિર છે એને અદ્વિતીય સ્થાન પણ મળેલું છે. ત્યાર પછી 8મો સવાલ છે કે ફતેહપુર સિકરી વિશે નોંધ લો. ફતેહપુર સિકરી વિશે આપણે લખવાનું છે, તો કે તે ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર આવેલ છે અને તે અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવી તેને પોતાની રાજધાની બનાવી તે સ્થળ એટલે કે ફતેહપુર સિકરી. ફતેહપુર સિકરીમાં ઈસવીસન 1569થી લઈ ઈસવીસન 1572 સુધીમાં આલિશાન ઇમારતો બંધાયેલ છે. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતો પૈકી જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ છે એ નોંધપાત્ર છે. ત્યાર પછી આપણે 9મા સવાલની વાત કરી કે ઇલોરાના કૈલાશ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. તો કે રાષ્ટ્રકૂટ રાજવીઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. કૈલાશ મંદિર 16 નંબરની ગુફામાં આવેલું છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. આ કૈલાશ મંદિર 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. આ કૈલાશ મંદિરની શોભા અભિવૃદ્ધિ કરનારા દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુસજ્જિત અને અવર્ણનીય છે, બરાબર. આ રીતના તમારો જવાબ છે ટૂંકમાં તમે આપી શકો છો. ત્યાર પછી 10મો સવાલ છે કે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. એલિફન્ટા નામ અહીં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે પોર્ટુગીઝોએ આપેલું છે. કોને આપેલું છે? તો કે પોર્ટુગીઝોએ આપેલું છે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. અહીંની ગુફાઓમાં સુંદર શિલ્પકૃતિઓ ખંડારાય છે, જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે, જે ગુફા નંબર 1માં આવેલી છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા એલિફન્ટાને વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન અપાયેલ છે. આ સ્થળોને સ્થાનિક માછીમારો ધારાપુરી તરીકે પણ ઓળખે છે. ખાસ યાદ રાખજો, સ્થાનિક લોકો આને શું કહે છે? તો કે ધારાપુરી તરીકે પણ
ઓળખે છે તે મહારાષ્ટ્રના મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલું એક સ્થાન છે જે પોતાના ગુફા સ્થાપત્ય માટે દેશ પ્રદેશમાં પ્રસિદ્ધ છે. બરાબર. ત્યાર પછી 11મો સવાલ છે કે કુતુબ મિનાર વિશે નોંધ લખો. કુતુબ મિનાર એ ભારતના પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. તે દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેનું નિર્માણ કાર્ય ઈસુની 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ. તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુતમિશ દ્વારા કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ થયું. તે 72.5 મીટર ઊંચો છે, જેનો ભૂતળનો ઘેરાવ 13.75 મીટર છે, જ્યારે ઊંચાઈ પર જતાં તે 2.75 મીટર થાય છે. તે લાલ પથ્થર અને આરસથી બનાવેલ છે. તેના પર કુરાનની આયાતો છે કંડારાયેલી છે. બરાબર. કુતુબ મિનાર વિશે પણ તમે આ રીતનો જવાબ છે વ્યવસ્થિત લખી શકો છો. ત્યાર પછી 12મો સવાલ છે કે ગોવાના દેવળો વિશે નોંધ લખો. તો કે ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે અને તે પોર્ટુગીઝોની રાજધાની હતું. ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પોર્ટુગીઝો સાથે ભારતમાં આવ્યા, તેથી ગોવામાં અનેક ચર્ચ દેવળો આવેલા છે. ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં છે. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનું પાર્થિવ દેહ સચવાયેલું છે. તે ઘણા સમય પછી પણ તેમનો પાર્થિવ દેહ વિકૃત થયેલ નથી. બરાબર. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો. ત્યાર પછી 13મો છે કે અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. તો એમાં આવશે ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપરીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, અઠીસીના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત સીદી સૈયદની જાળી અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક રચનાના કારણે પ્રખ્યાત છે. જ્યારે અમદાવાદના સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુર ખાતે આવેલ ઝૂલતા મિનારા તેના કંપનના વણ ઉકળ્યા રહસ માટે જાણીતા છે. ત્યાર પછી 14મો સવાલ છે કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, સમજાવો. ભારતના 4 ધામમાં બદ્રીનાથ એટલે કે ઉત્તરાખંડમાં આવેલું છે, રામેશ્વરમ જે તમિલનાડુમાં, દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે અને 12 જ્યોતિર્લિંગોની યાત્રા પ્રચલિત છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ કરવામાં આવે છે. ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વના ભારતને એક અલગ ઓળખ આપેલી છે. યુનેસ્કોએ ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કરેલ છે. બરાબર. ત્યાર પછી હવે ટૂંકા સવાલને વૈકલ્પિક આવેલા છે એને આપણે જોઈ લઈએ. 15મો સવાલ છે કે અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે. ક્યાં આવેલી છે અજંતાની ગુફાઓ છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. એટલે જવાબ શું થશે? તો કે બી. ત્યાર પછી 16મું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ થયું. ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. તો આમાં સાચું ક્યું નથી નહીં આપણે કહેવાનું છે? તો ડી, જે ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે એ વિધાન ખોટું છે. બરાબર. એ સાચું નથી. ત્યાર પછી આગળ 17મું જોઈએ આપણે કે જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો. તમને જોડકા આપેલું છે. કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે? તો આપણે હમણાં જ વાત કરી કે કોણાર્કનું સૂર્યમંદિર છે ઓડિશામાં આવેલું છે. તો 1 ની સામે D આવશે. હવે તમે ગોતો 1 ની સામે D એક જ વિકલ્પમાં આપેલો છે. જો એવી રીતના પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તમારો એ વિકલ્પ છે સીધો બની જશે. વિરૂપાક્ષ મંદિર પડદકલ. બરાબર. તો એ ક્યાં આવેલું છે? તો કે કર્ણાટક. પછી બૃહદેશ્વર મંદિર 3B તો કે તમિલનાડુ. અને 4 ખજુરાહોનું મંદિર તો કે મધ્યપ્રદેશ. બરાબર. તો તમારો વિકલ્પ એ છે સાચો થઈ જશે. ત્યાર પછી 18મું છે કે તાજમહેલ છે તો એ કોણે બનાવેલું છે? તો કે શાહજહાં. તો હુમાયુનો મકબરો છે એ કોને બનાવેલો છે? તો હમીદા બેગમ, એની બેને બનાવેલો છે. બરાબર. નકર આપણે લખી નાખે હુમાયુનો મકબરો છે એ પણ હુમાયુએ બનાવી નાખ્યો. બરાબર. એમ ન કરતા જવાબ શું આવશે? તો હમીદા બેગમ. ત્યાર પછી 19મો છે કે ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? તો કોણે કરેલી હતી? અકબરે કરેલી હતી. કોણ? એના જે સૂફી સંત હતો એના યાદમાં એને કરેલી હતી. ડી જવાબ આવશે, અકબર. ત્યાર પછી 20મો છે કે ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય? જો આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાય ને તો ઘણા ભૂલ કરી જાય છે. આમાં ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવવાનું છે. તો તમારો સાચો જવાબ શું આવશે? તો કે પહેલા તાજમહેલ, જે તમારો સાચો જવાબ છે ડી છે. બરાબર. તાજમહેલ, પછી ખજુરાહોનું મંદિર, પછી ઇલોરાની ગુફાઓ અને બૃહદેશ્વર મંદિર. બરાબર. તો આપણે આ સ્થળના લોકેશન આપણે ખબર હોય તો એના આધારે આપણે જવાબ છે ગોઠવી શકીએ. તાજમહેલ છે તો એ આગ્રામાં આવેલો છે. બરાબર. તો એ ઉત્તરપ્રદેશ છે તો એ ઉત્તરમાં પહેલાં આવ્યું. પછી ખજુરાહોનું મંદિર છે તો એ મધ્યપ્રદેશમાં આવ્યું. તો એ પછી નીચે આવે, તમે ઉત્તરથી દક્ષિણ તમે આવતા જાઓ એટલે મધ્યપ્રદેશ આવે. પછી ઇલોરાની ગુફાઓ છે તો મહારાષ્ટ્રમાં આવે. પછી બૃહદેશ્વર મંદિર છે તો એ તમિલનાડુ સાઈડ આવે. તો એવી રીતના ઉત્તરથી દક્ષિણ સાઈડ તમારો ડી છે એ સાચો બનશે.
21મું જોઈએ આપણે કે નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો. ઉપરકોટ ક્યાં આવેલો છે તો આપણે બધાને ખબર છે ઉપરકોટ છે જૂનાગઢમાં આવેલો છે. તો એકની સામે શું આવશે તો કે ડી. તો હાલો ભાઈ ડી વાળા બે વિકલ્પ છે. હવે સીધી શહેરની જાળી તો કે સીધી શહેરની જાળી અમદાવાદમાં આવેલી છે તો બે સામે શું આવશે તો કે એ. તો હવે એક જ વધ્યું, જો એક ડી આવતું ને બે છે એ આવતું, તો એવો જવાબ કયો છે તો કે બી છે, તમારો વિકલ્પ સાચો બનશે. બરાબર, બાકીના બે ન આવડતા હોય તો પણ તમારો સવાલ છે કમ્પ્લીટ જવાબ બની ગયો. બરાબર, રાણીની વાવ છે એ ક્યાં આવેલું છે તો કે પાટણમાં, અને ધોળાવીરા ક્યાં આવેલું છે ખદીરબેટમાં. બરાબર, કચ્છનું ખદીરબેટ છે ત્યાં આવેલું છે. તમે બી સાથે સરખાવી લો, તમારા બધા જવાબ છે કમ્પ્લીટ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમારું ચેપ્ટર્સનું જે સ્વાધ્યાય હતું એને આપણું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા. એક પણ સવાલ છોડ્યો નથી, બધાનું વ્યવસ્થિત આપણે સોલ્યુશન જોઈ ગયા. કાંઈ પણ ડાઉટ હોય, ક્યાંય ન સમજાવતું હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો. બરાબર, ક્યાંય ભૂલ લાગતી હોય તો પણ ખાસ કોમેન્ટ કરી દેજો, જેથી કરી અમને ખબર પડે. અને ઘણી બધી વસ્તુ ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી છતાં કોમેન્ટ કરતા નથી. કોમેન્ટ કરો, બરાબર, એટલે જેથી કરી તમને પણ ખ્યાલ આવશે અને તમને જે સમાધાન જે સોલ્યુશન જોતું હશે એ પણ તમને મળી જશે. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ વિડીયોઝ મૂકવામાં આવે તો તમને સીધી નોટિફિકેશન મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.